શામળાજી નજીક ભર બપોરે લાકડાનો દંડો ફટકારી લાખો રૂપિયાની લૂંટ કરાઈ હતી. શામળાજીમાં આવેલી ખાનગી ધિરાણ પેઢીના કર્મચારીએ લોન પેટે રિકવર કરેલા રૂપિયા લઈ શામળાજી બાઇક પર શામળાજી આવી રહ્યા હતા. દરમિયાન રાજુભાઈ ખાંટ નામના કર્મીના હાથમાંથી રૂપિયા ભરેલો થેલો છીનવવા ખંજર પણ બતાવાયું. જો કે જામ ચિતરિયા અને બોબી માતા મંદિર વચ્ચેના વિસ્તારમાં બાઇક સવાર કર્મચારીને બુકાની બાંધેલા અજાણ્યા ત્રણ લોકોએ આંતરી માથામાં લાકડાનો દંડો ફટકારી દીધો હતો. બાઇક લઈને આવેલા લૂંટારૂઓ રૂપિયા 2.59 લાખ ભરેલો થેલો લઈ બાઇક પર જામ ચિતરિયા તરફ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે રાજેશભાઈ બુધાભાઈ ખાંટ નામના કર્મચારીએ શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમજ શામળાજી પોલીસે ઈપીકો 341, 392 અને 394 મુજબ ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. જયદીપ ભાટિયા, R4U News, અરવલ્લી.